મજામાં આજે આપણે પેજ નંબર તમારું 53 ચોપડીમાં પેજ નંબર 53 ઉપર પ્રકરણ આપણું છે 4 પ્રાણીસૃષ્ટિ એમાં આવ્યા હતા સંધિપાદ સમુદાય ઓર્થોપોડા ઇંગ્લિશમાં લખેલું છે ઓર્થોપોડા બરાબર સંધિપાદ પહેલો જ મોસ્ટ એમ્પી એમસીક્યુ આ દુનિયાની અંદર એટલે કે પ્રાણીસૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય કે કીધો હોય સૌથી મોટામાં મોટો કોઈ સમુદાય હોય તો સંધિપાદ સમુદાય છે યાદ રાખજો હા જેટલા પણ સમુદાય છે પ્રાણીસૃષ્ટિની અંદર દુનિયામાં બે પ્રકારની સૃષ્ટિ છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ મુખ્ય બે પ્રકારની સૃષ્ટિ એમાં પ્રાણીઓમાં સૌથી મોટામાં મોટો સમુદાય આપણે સસ્તન સમુદાય વિકસિત સમુદાય કહેવાય મોટો નહીં આપણા કરતાં પણ વધારે મોટો એમ હવા પાણી જમીન અત્ર તત્ર સર્વત્ર આના સજીવો તમને મળી જ આવશે ક્યાંક ને ક્યાંક બરાબર આમાં કીટક વર્ગનો સમાવેશ મુખ્ય થાય આમાં ઘણા બધા વર્ગો હોય આની અંદર હું કહેવા જઉં તમને તો કુલ 5 વર્ગો છે પણ કીટક વર્ગ જે કહીએ ઇન્સેક્ટા વર્ગ મચ્છરોના માખીવાળો એ સૌથી મોટો વર્ગ છે આનો સંધિપાદ સૌથી મોટામાં મોટો સમુદાય સંધિપાદ એવું નામ કેમ પાડ્યું કારણ કે સંધિપાદ આપણે શું કીધેલું કે દરેક સમુદાયના નામ ચોક્કસ છે કોઈ અર્થ છે નામનો સંધિપાદ એટલા માટે કે આમના આ સજીવોની અંદર સાંધાવાળા ઉપાંગો હશે ચલો હું તમને યાદ કરાવડાવું કાન ખજૂરો કેટલા બધા પગ છે એની અંદર કાન ખજૂરો કીધેલું તમે ભડકતા નહીં પાછા ક્યાં આવ્યો કંઈ મંડી ના પડતા હું એમ કહું છું કે કાન ખજૂરો કે આમાં તમે જુઓ કેટલા બધા પગ છે અને બધામાં સાંધા અરે એ કાન ખજૂરો અમુક લોકોએ જોયો પણ ના હોય તો કંઈ નહીં વંદો તો બધાએ જોયેલો છે ભાઈ છે ને ભાઈ વીછી તમારા ચોપડીમાં પણ આપેલો છે આકૃતિમાં તો આ બધાના ઉપાંગો જો તમે સાંધાવાળા ઉપાંગો છે સાંધા એટલે જેમ કે આપણે આંગળીઓમાં સાંધા છે આપણું કાંડું છે એમાં સાંધો છે માટે કાંડું હલનચલન થાય આપણે કોણીમાં સાંધો આવે છે ખભામાં સાંધો આવે છે આવા ઢગલાબંધ સાંધાઓ એમની પાસે છે માટે એમના સંધિપાદ સમુદાયના આપેલો હોય એમના ઉપાંગોમાં સાંધાવાળો છે માટે સંધિપાદ યાદરી વ્યાખ્યા ઉપાંગો સાંધાવાળા છે માટે સંધિપાદ બીજું મહત્વની વસ્તુ આમની અંદર સૌ પ્રથમ આપણે પહેલાં તો સૌ પ્રથમ જ મોઢે કરવાનું સૌથી મોટો સમુદાય તો ખરો પણ સૌ પ્રથમ ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે યાદ રાખજો હો ખુલ્લું પરિવહન તંત્રનો મતલબ શું થાય કે એ પરિવહન તંત્રની અંદર કોઈ ધમની કે શીરાનો ઉપયોગ કરવામાં આવતો નથી ખુલ્લું પરિવહન તંત્ર તમારે ભણવું હોય તો શરૂઆતના વિડીયોમાં મેં માહિતી આપેલી છે શબ્દ સમજૂતી વખતે બરાભર સૌ પ્રથમ બંધ રુધિર અભિસરણ તંત્ર કે સૌ પ્રથમ બંધ પરિવહન તંત્ર કે તો નુપૂરક સમુદાય આવશે સૌ પ્રથમ બંધ કે તો નુપૂરક ને સૌ પ્રથમ ખુલ્લું કે તો સંધિપાદ સમુદાય યાદ રહી જાય બહુ સાબાસ ક્યાં એ સરસ બરાબર બીજું આપણે વાત કરીએ તો આ દુનિયાની અંદર આપણે એમ કીધું કે 2/3 સાંધાવાળા ઉપાંગો તો ખરા જ પરંતુ પ્રાણી જાતિઓમાં 2/3 સંધિપાદીઓ છે એટલે સમજણ પડી ને કુલ 3 સજીવો લીધા પ્રાણી સૃષ્ટિમાંથી કુલ 3 સજીવો લીધા 3માંથી 2 તો સંધિપાદ વાળા નીકળશે સમજણ પડી હું શું કહેવા માગું છું 2/3 જેટલો વિસ્તાર આ લોકો રોકે છે પ્રાણી સૃષ્ટિનો આપણે 3 સજીવોના સમૂહ લઈશું પ્રાણી સૃષ્ટિમાંથી કે 3 ગમે તે 3 આપણે મેન્યુઅલ ચૂઝ કર્યા તો 3માંથી કોઈ પણ 2 કેવા રહેવાના સંધિપાદના જ રહેવાના માટે આ સૌથી મોટો સમુદાય કીધો છે એમ સમજણ પડી અને આમનું આખું શરીર જે છે ને એ સીડ્સ ઉરસ અને ઉદરમાં વેચાયેલું હોય છે એટલે કે 3 રીતે જોડાયેલું હોય છે સીડ્સ પછી ઉરસ અને ઉદર આનો મતલબ તો ખબર જ છે સીડ્સ એટલે સીડ્સ જ થાય માથું ઉરસ એટલે છાતી યાદ રાખજો અને ઉદર એટલે પેટ બરાબર તો આવી રીતે આખું શરીર વેચાઈ ગયેલું છે અને મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ કેટલાક સજીવોમાં સીડ્સ અને ઉરસ જોડાઈ જાય છે અને શીરો રસ બનાવે છે ચોપડીમાં ના લખ્યો તો પણ યાદ રાખવાનું કેટલાક સજીવોની અંદર સીડ્સ અને ઉરસ જોડાઈ જાય અને શીરો રસ બનાવે આપણામાં શીરો રસ ના હોય આપણામાં શું થાય ખબર છે આપણામાં ઉરસ અને ઉદર ભેગું થાય આપણામાં ઉરસ અને ઉદર ભેગું થાય એટલે એને ઉરોદર કહેવાય તમે એવું નામ સાંભળ્યું છે શ્વસનતંત્રમાં મહત્ત્વનો ભાગ ભજવતો પટલ ઉરોદર પટલ બરાબર એ ઉરસ અને ઉદર ભેગું થવાથી બનતો પટલ છે ઉરોદર કહેવાય જ્યારે સંધિપાદમાં કેવું હોય સીડ્સ અને ઉરસ ભેગું થાય સીડ્સ અને ઉરસ માટેને શું કહેવાતું હશે શીરો રસ યાદ રાખજો આખું શરીર સીડ્સ ઉરસ અને ઉદરનું હોય એમના શરીરના ઉપરના ભાગે કાઇટીન એક પ્રકારનું દ્રવ્ય છે કાઇટીન પોલિસેકેરાઇડ આ કાઇટીનનું બનેલું બહિર્કંગાલ હોય જેમ કે આપણી પાસે ત્વચા છે ને એવી રીતે એમની ઉપરના ભાગે કાઇટીનનું બનેલું બહિર્કંગાલ જોવા મળતું હશે
બરાબર, યાદ રાખો. પરિવહન તંત્ર તો કહી દીધું, સૌપ્રથમ ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર હોય છે, ઓકે. અને આપણે એવું કીધું કે બહિર્કંકાલસનું બનેલું હશે, કાઇટિનનું બનેલું હશે. તો આ કાઇટિનનું જે બનેલું બહિર્કંકાલ હોય એના વૃદ્ધિ અને વિકાસ દરમિયાન, વૃદ્ધિ અને વિકાસ દરમિયાન ચોક્કસ સમયાંતરે એ લોકો ત્યાગ કરતા હોય, માટે એ ક્રિયાને નિર્મોચન કહેવાય. હું શબ્દ શું બોલું છું ધ્યાનથી સાંભળો. એ જે કાઇટિનનું બનેલું બહિર્કંકાલ હોય ને ભાઈ, એને એ લોકો વૃદ્ધિ અને વિકાસ થવાનો હોય ને, હમણાં ચોક્કસ તબક્કા, જેમ કે આપણા વૃદ્ધિના વિકાસના તબક્કા છે, બાળપણ કહીએ, તરુણ અવસ્થા કહીએ, કિશોર અવસ્થા કહીએ, એવી રીતે આપણે પુખ્તતા અવસ્થા કહીએ, પછી વૃદ્ધ અવસ્થા કહીએ, એવી રીતે આ લોકોના આપણા વૃદ્ધિ અને વિકાસના કેટલાક તબક્કા હોય. આ તબક્કા દરમિયાન તેઓ આ કાઇટિનના બનેલા બહિર્કંકાલનો ત્યાગ કરે, ત્યાગ કરે, કાઢી નાખે એમ શરીર ઉપરથી. માટે એ ક્રિયાને શું કહેવાય? નિર્મોચન. લખી નાખવાનું આવું, નિર્મોચનની ક્રિયા. સાપ હોય ને, સાપ કે ગરોળી, એના શરીરના ઉપરની કાથડી, એના શરીરના ઉપરની ચામડી ઉતારી દે, આમ પછી નવી ચામડી ધારણ કરે, કરે છે કે નહીં સાપને? એ લોકો જેને આપણે શું કહીએ, કાછડી ઉતારી, કાછડી ઉતારી એવું કહીએ, બસ એ જ ક્રિયા અહીંયા આવશે. પણ નિર્મોચન કહેવા છે, સંધિપાદીઓમાં શું કહેવાતું હશે? નિર્મોચન. બહુ સરસ, ચલો આગળ જોઈએ. આપણે શ્વસન તંત્ર, તો શ્વસન માટે, શ્વસન મોટા ભાગે તો આમને શરીર સપાટી કહીએ આપણે, શરીર સપાટી એટલે કે શરીરની ઉપરની સપાટી દ્વારા થાય, કાં તો પછી ઝાલરો હોય, હા પાણીમાં રહેતા માટે કેટલાક પાસે ઝાલરો હોય, પછી શ્વાસ નળી હોય, બરાબર, વંદા જેવા સજીવોમાં શ્વાસ નળી આવતી હશે, અને ફેફસા પોથી હોય, ફેફસા પોથી મોઢે કરી નાખજો ભાઈ. હા, કેટલી બધી વસ્તુ જોવે એમની પાસે, આપણી પાસે શ્વસન તંત્ર માટે ફેફસા જ છે ખાલી, ફેફસા, બરાબર. આમની પાસે શરીર સપાટી, ઝાલરો, શ્વાસ નળી, ફેફસા પોથી, આટલી બધી વસ્તુ અલગ અલગ સજીવોમાં અલગ અલગ હોય ભાઈ. એમ ફેફસા પોથી શામાં હોય? લખો, લખી નાખો, ફેફસા પોથી વીંછીમાં હોય, વીંછી કહીએ ને આપણે, એમાં ફેફસા પોથી હોય. તમે કહો કે ઝાલર પોથી શામાં જોવા મળતી હશે, તો કરચલા કહીએ ને, કિંગ ક્રેપ્સ તરીકે ઓળખાય કરચલા, એમાં જોવા મળતું હશે. ઝાલરો ઝીંગામાં હોય, ઝીંગામાં પણ ઝાલરો હોય. શ્વાસ નળી તો કે કીટકોમાં હોય, કીટકો હમણાં તો કીધું ને આપણે, માખીવાળું, મચ્છરવાળું, વંદાવાળું વગેરેમાં જોવા મળતું હશે, બરાબર. તો આમે તમને કીધું, તમારે એના આધારે લખી નાખવાનું, ના લખ્યું એને ચોપડીમાં, તમારે શું કરવાનું છે? લખી નાખવાનું છે, બરાબર. હવે ઉત્સર્જન તંત્રની વાત કરીએ. પાચન તંત્ર સંપૂર્ણ હોય, ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો એમાં હરિતપિંડ આવેલું હોય, હરિતપિંડ, જેમ કે આપણે પાસે મૂત્રપિંડ હોય કે ના હોય, બસ એવું, પણ આ નિમ્ન કક્ષાનું હોય, અથવા તો માલ્પિધ્યન કણિકાઓ, માલ્પિધ્યન નલિકાઓ પણ કહેવાય. વંદામાં 150 હોય, વંદામાં 150 હોય, કેટલાક સજીવો પાસે કોક્ષલ ગ્રંથિ હોય, કોક્ષલ ગ્રંથિ ચોપડીમાં નહીં લખ્યું આવ્યું, બરાબર. તો આવી રીતે અલગ અલગ પ્રકારના જોવા મળે, કેમ કે આ સમુદાય કેવડો મોટો છે, સજીવો પણ ઘણા બધા છે, માટે દરેક પાસે વેરાયટી છે, બરાબર. ઉત્સર્જન માટે શું કીધું આપણે? હરિતપિંડ આવેલું હોય. સ્તરકવચી સજીવો હોય, સ્તરકવચી સજીવો, એમની પાસે હરિતપિંડ આવેલું હોય. સ્તરકવચી પ્રાણીઓનો મતલબ એવો થાય કે ઝીંગા કહીએ, કરચલા કહીએ, એ બધા સ્તરકવચી કહેવાય. પછી માલ્પિધ્યન કણિકાઓ કીટકોમાં હોય, કીટકો એટલે બધા આવી ગયા, માખી, મચ્છર, વંદો વગેરે. અને કોક્ષલ ગ્રંથિ કહીએ ને, કોક્ષલ ગ્રંથિ એ પેરીપેટસ જેવા સજીવો વહેલા જોવા મળતી રહી, અત્યારે હાલમાં પેરીપેટસ જોવા નહીં મળતું, પણ એવા સજીવો પણ જોવા મળતું હશે, બરાબર. આ તો ઉત્સર્જન તંત્ર, ખાસ યાદ રાખજો. આમના શરીરની અંદર જે રુધિરાભિસરણ કહીએ ને, જેમ કે આપણે નુપુરકમાં શું બોલાતા, અળસિયામાં શું બોલાતા, હિમોગ્લોબિન હોય, શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન હોય, બરાબર. આમની પાસે કોપરયુક્ત રંજક દ્રવ્ય હિમોસાયનિન હોય, યાદ રાખજો, હિમોસાયનિન. અને આની અંદર કોપર આવેલું હોય, આપણામાં એફઈ આવેલું હોય, આપણા હિમોગ્લોબિનમાં એફઈ આયન આવેલું હોય, આમનામાં કોપર આવેલું હોય, સીયુ. ઝીંગા કે ઝીંગા એમાં જોવા મળે. અને કીટકોમાં હિમોલિમ્ફ હોય, ખાસ યાદ રાખજો, હા, કીટકો કે તો હિમોલિમ્ફ, બરાબર. આ લખી નાખવાનું, બહુ બકામમાં આવશે, બહુ જોરદાર વસ્તુ છે બધું, ઓકે. આમની પાસે સંવેદી અંગો પણ હોય, જેમ કે આપણી પાસે ત્વચા છે, નાક છે, કાન છે, જીભ છે, તો એમ આમની પાસે પણ સંવેદી અંગો હોય, જેમાં એક છે સંયુક્ત આંખો આવેલી હોય, સંયુક્ત આંખો હોય. પછી રસાયણ સ્પર્શગાહી સંવેદકો આવેલા હોય. પછી સ્થિત કોષ્ઠ આવેલું હોય, સ્થિત કોષ્ઠ સમતોલન જાળવતું અંગ કહેવાય. પછી શ્રવણ અંગો આવેલા હશે અમુક લોકો પાસે તો, બરાબર. તો આ બધા એના શું કહેવાતા હશે? સંવેદી અંગો કહેવાય. સંવેદના ગ્રહણ કરો, સ્પર્શકો, જેમ કે પેલા મૂછો નહીં હોતી વંદાની અંદર, બસ એવા એવા સ્પર્શકો હોય.
બરાબર, ગ્રાહી અંગો હોય, સંયુક્ત આંખો હોય. પ્રજનન તંત્ર સ્પેશિયલ લિંગ ભેદ જોવા મળે, સ્પેશિયલ એટલે નરમાદા જુદા જુદા જ હોય, અંતઃફલન જ દર્શાવે, શરીરની અંદરના ભાગે જ ફલન થાય. હા, કેટલાક અંડપ્રસવી હોય, શબ્દ યાદ રાખજો, હવે હવે અહીંથી શરૂ થાય શબ્દ અંડપ્રસવી. ઈંડા મૂકે, ઈંડા મૂકશે માટે એના અંડપ્રસવી કહેવાય. અને કેટલાક કેવા હોય, અપત્ય અંડપ્રસવી, અપત્ય અંડપ્રસવી. આનો મતલબ શું થાય, ઈંડા મૂકે પણ શરીરની અંદર ઈંડા મૂકે, ભાઈ બચ્ચાના જન્મ આવે માટે એના અપત્ય અંડપ્રસવી તરીકે ઓળખાય. ઈંડા મૂકે બરાબર, પરંતુ શરીરની અંદર ઈંડા મૂકે અને પછી શરીરની અંદર ઈંડા જે હશે એમાંથી બચ્ચું ઉત્પન્ન થાય, બચ્ચાને પછી જન્મ આપે માટે એના અપત્ય અંડપ્રસવી કહેવાય. અને અંડપ્રસવીનો મતલબ શું થાય, સીધું ઈંડા મૂકે શરીરની બહાર. ઓકે, વિકાસ કેટલાકમાં સીધો હોય તો કેટલાકમાં કેવો હોય, પરોક્ષ હોય બરાબર. કેટલાકમાં અસંયોગી જનન, અસંયોગી જનનનો મતલબ એવો થાય કે એ લોકોની અંદર પ્રજનનની ક્રિયા જ ના થાય, છતાં પણ માદા જે હશે એમાંથી બચ્ચા ઉત્પન્ન થઈ શકતા હશે ફલનની ક્રિયા વગર જ બરાબર. પછી આની અંદર કેટલાક ઉદાહરણ તો આપેલા જ છે પણ હું પાર્ટ્સ પાડેલા, જેમ કે આર્થિક રીતે ઉપયોગી કીટકો હોય તો મધમાખી હોય, રેશમના કીડા હોય, લાખ આપતા કીટકો હોય જે આપણા આર્થિક રીતે ઉપયોગી હોય બરાબર. પછી વાહકો કહીએ તો માદા એનિફિલિસ મચ્છર તો એ મેલેરિયા કરશે, ક્યુલેક્સ ફેટિઝમ બરાબર, ક્યુલેક્સ ફેટિઝમ અને એડિસ મચ્છર, એડિસ એટલે ડેન્ગ્યુ કહીએ આપણે એના માટેના, કાં તો ક્યુલેક્સ ફેટિઝમ જે હશે એ હાથીપગો કહીએ એના માટે વાહક હોય, વગેરે જેવા મચ્છરો. ટોળામાં રહેતા જેમ કે હોય, ટોળામાં રહેતા અને પાકને નુકસાન કરતા હોય તો તીડ, ચોપડી પેપરમાં વાંચતા હશો તીડનો આ હુમલો થયેલો હતો. જીવંત અશ્મી કહીએ તો કિંગ ક્રેબ્સ બરાબર, કરતલાને મળતો હતો સજીવ છે. વંદો, ભરવાડ, ઝીંગા, પેરીપેટસ આ બધા આની અંદર આવતા હશે. ઓકે, હવે આ તો હતું મેં તમને લીધેલું સમજાવવા માટેની બધી વાત. હવે આપણે જઈશું ચોપડી ઉપર. ઓકે, તો ચોપડીમાં તમે જોઈ શકો છો, અહીં તમને તીડ બતાવ્યું છે, આ તીડ છે બરાબર. એના પછી લખેલા છે, જો તીડ છે, પછી પતંગિયું છે, પછી વીંછી છે, પછી ઝીંગો છે, આ બધા સજીવો છે. એના નામે તમે પગ જોઈ લો, સાંધાવાળા છે, ઉપાંગો જે હશે ને આમ સાંધા આવેલા છે માટે એને સંધિપાદ કહેવાય. આમ થાય, પાછું આમ આવે, આની અંદર આમ ટુકડો થાય, પાછું આમ થાય, પછી આમ આવશે બરાબર. માટે સાંધાવાળા ઉપાંગો હોવાથી એને સંધિપાદ સમુદાય કીધેલો છે બરાબર. ચલો જોતા જઈએ આપણે. પ્રાણીસૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય પહેલી જ નંબર લખી દીધું, જુઓ આને તો સૌથી મોટો સમુદાય છે, જેમાં કીટકોનો સમાવેશ થાય છે. પૃથ્વી ઉપર નામકરણ કરેલા બધી જાતિઓની અંદર 2/3 જેટલો વિસ્તાર આ લોકો રોકાય છે, સંધિપાદની જાતિઓ જોવા મળશે. એમ 3 જાતિ લીધી હોય ને તેમાંથી 2 જાતિ તો આ લોકોની નીકળશે. એમ તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવશે, દ્વિપાસીય સંમિતિ હશે, ત્રિગર્ભ સ્તરીય હશે, ખંડયુક્ત શરીર હોય, દેહકોષધારી હોય, આ બધું આપણે આગળ આવી ગયેલું હતું એ લખી નાખવાનું બરાબર. આ બધા શબ્દો આપણે આગળ સમજાયેલા હતા સવિસ્તાર. સંધિપાદ સમુદાયના પ્રાણીઓના શરીર કાયટીન IMCQ એના બનેલા બહિર્કંકાલની આવૃત્તિ જોવા મળે. શરીર આખું શિર્સ, ઉરસ, ઉદર આમ 3 ભાગમાં વિભાજિત હોય બરાબર. સંધિપાદ નામ કેમ પાડ્યું, શું લખ્યું, સાંધાવાળા ઉપાંગો છે બરાબર, માટે એ લોકોનો સંધિપાદ કહેવાય. શ્વસનાંગ તરીકે ઝાલરો હોય, ઝાલર પોથી હોય, ફેફસા પોથી હોય, શ્વસન નલિકા તંત્ર હોય બરાબર. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્રનો મતલબ ખબર છે તમને લોકોના. સંવેદી અંગોમાં સ્પર્શકો હોય, આંખો હોય, સંયુક્ત આંખો એમ. સ્થિત કોષ્ઠ કે જે સંતુલન અંગ તરીકે કાર્ય કરશે, સંતુલન જાળવશે, પડી નહીં જવા દે લોકોને, ઉડતા હશે તો નીચે પડી ના જાય. ઓકે, માલપિત્ય નલિકાઓ આવેલી હશે, કાં તો હરિતપિંડ આવેલું હશે, આમાં હરિતપિંડ શબ્દ નથી લખ્યો બરાબર. દ્વિગૃહી એટલે કે એકલિંગી સજીવો છે. ફલન કેવું કીધું આપણે, અંતઃફલન શરીરની અંદર. અને અંડપ્રસવીઓ, અંડપ્રસવીનો મતલબ શું થાય, ઈંડા મૂકશે બરાબર. વિકાસ સીધો અથવા તો પરોક્ષ. આર્થિક રીતે ઉપયોગી કીટકોની વાત કરીએ આપણે તો મધમાખી, આર્થિક રીતે ઉપયોગી કહેવાય, આમ આપણને ફાયદો થાય એના મધનો બરાબર, એ આર્થિક રીતે ઉપયોગી કીટકો છે. પછી ઉપયોગી કીટકોમાં મધમાખી, રેશમના કીડા, લાખ આપતા કીટકો, વાહક કે થયા એનેફિલિસ મચ્છર, ક્યુલેક્સ ફેટિઝમ મચ્છર, એડિસ મચ્છર, આ મેલેરિયા માટે જવાબદાર, આ હાથીપગા માટે જવાબદાર, અને આ જે હશે એ ડેન્ગ્યુ. ટોળામાં રહેતાના પાક માટે હાનિકારક કે તો તીડ આવશે. જીવંત અશ્મિ અંગમાં કિંગ ક્રેપ્સ આવશે. તો આટલું આવવાની અંદર બરાબર મિત્રો, તો આવજો. બાય, જય સ્વામિનારાયણ. Hello friends and welcome to a new okay. happy learning video. Sandipa Samudaya today we're going to learn all about the largest animal class on the planet. Sandhavada upango jo mate no naam Sandipa padhe tamne vichitra prakar na bada sajivo dekhasho. Orthopoda tarike orkhato aa samudaya che. Sau pratham khulla prakar nu rudra abhisran tantra taravche.
બરાબર હરિત પિંડ હોય, માલપીજન નલિકા હોય, ફેફસા પોથી હોય, જાલર પોથી હોય, દ્વિપાસ્ય સંમિતિ હોય, નિર્મોચન કરશે, શિરોરસ ધરાવે, કેટલા બધા લક્ષણો આના જોવા મળતા હશે વિચારી લો તમે. બરાબર ચિત્ર વિચિત્ર પ્રકારના સજીવો આમાં જોવા મળે. આ ઝીંગા છે, જલજ હોય, આ હેલિકોપ્ટર તીડ કહીએ આપણે એક પ્રકારનું, કરોડિયો. The arthropods are invertebrates, meaning they don't have internal skeletons. They are a vast amount of them, including this dancing crab, these dragonflies, this caterpillar, or even all these tiny ants. The arthropods are very different from each other. Or do you think this butterfly and this shrimp have a similarity? Truth is, they don't look alike at all. But yet all arthropods have common characteristics. Arthropod is a Latin word, which means artero, joints, and podos, feet or legs. The main arthropod characteristic refers to what their name suggests. They all have jointed legs. Another fascinating characteristic that they all have in common is that their body is divided into segments, many of which are protected by an external skeleton, which is used as a shield or a shell. Some arthropods' bodies do not grow at the same rate as their exoskeleton, therefore making them shed it for a bigger size, and any process known as molting. Arthropods are either terrestrial or aquatic. The terrestrials, such as this scorpion, breathes through their trachea, whereas the aquatic arthropods, such as these long lobsters, breathe through their gills. Arthropods eat everything. Some are herbivores, such as this little caterpillar. Others, carnivores, like this praying mantis. Masahari. And others, omnivores, like the wasps, which eat everything. Most arthropods have internal fertilization and are oviparous, meaning they lay eggs to make the juice. Larvas hatch from these eggs and then go through different stages before becoming an adult. The change is called metamorphosis. As there are so many different types of arthropods, they are classified into four large groups depending on the amount of legs they have. પતંગો એક પ્રકારનો કીડો જ છે અને પછી એ બધી બને. ફરથી એને કીધું જોઈન્ટ પગ છે, ઉપરના ભાગે બહિર્કંકાલ તરીકે કાઇટિન બનાવેલું હશે, લાર્વા દેખાયા છે, લાર્વા કહેવાય. અને એમાંથી પછી ધીમે ધીમે સજીવ ઉત્પન્ન થાય, પછી પિતૃપ્રાણીને જોવું, પ્રાણી જોવું દેખાય. ફરથી બતાવ્યું જાદર પોથી આપેલી છે, એના એ જ આવ્યું. આ વિડીયોમાં બે વખત આપી દીધું છે બધું ભૂલથી આ લોકોએ. કંઈ વાંધો નહીં, જોયા કરો ને તમતાર આપણે ક્યાં પૈસા થવાના છે. ઇન્સેક્ટ હોય, કીટકો તો છ પગ હોય એમ, વંદો, મચ્છર, માખી એવી રીતે બધાના આપેલા છે. જેમ કે ક્રેસ્ટિયા હોય તો સાંધા, ઝીંગા, કરતલા એની અંદર હતા. માયરી ઓપોડામાં કાનખજૂરો પર વાળ 10 પગ આવશે. ઓકે મિત્રો, તો આ તો સંધિપાત સમુદાય જોઈ લીધા. સજીવો કેવા દેખાય છે જોયા પછી તમને સરળતાથી સમજણ પડે એટલા માટે. ઓકે આવજો, બાય. Side if you ever